મુંબઈમાં 11મા ધોરણમાં ભણતી બે વિદ્યાર્થીનીઓએ ગામડાની મહિલાને મદદરૂપ થવા માટે એક પ્રોજેક્ટ હાથ ધર્યો. આ બંને વિદ્યાર્થીનીઓએ તેમના અભ્યાસના ભાગરૂપે એક પ્રોજેક્ટ હાથ ધર્યો, જેમાં તેમણે ગામડાની મહિલાઓને સસ્તા ભાવે સેનેટરી પેડ મળી રહે તે માટેનું એક મશીન લગાવવાનું અનોખું અભિયાન હાથ ધર્યું. એક એનજીઓની મદદથી આ બંને અરવલ્લીમાં શામળાજી નજીક આવેલી એપી ઠાકર ગર્લ્સ સ્કૂલમાં એનજીઓ દ્વારા કેમ્પનું આયોજન કર્યું હતું. આ એનજીઓ દ્વારા વિદ્યાર્થીઓને સેનેટરી પેડ તેમજ પેડ માટેના વેન્ડિંગ મશીન વિશે માહિતી પૂરી પાડીને મશીન ફ્રીમાં ઉપલબ્ધ કરાવ્યું. આ વેન્ડિંગ મશીનમાં રૂપિયા 2 નો સિક્કો નાખતા પેડ બહાર આવે તે રીતની સિસ્ટમ બનાવવામાં આવી છે. આમ અંતરિયાળ ગામની છોકરાઓને માત્ર 2 રૂપિયામાં સેનેટરી પેડ મળી રહે તેવું તેમણે તેમના પ્રોજેક્ટ અંતર્ગત અભિયાન હાથ ધર્યું છે. મિત્રને મેં ડિસાઇડ કર્યું કે અમે લોકો 6 દિવસ ગામમાં જશું, 6 દિવસે 6 અલગ અલગ સ્કૂલોમાં આ જ વિષયના બારામાં જાગૃતતા ફેલાવશું અને અમારી બધી જે બહેનો છે, બધી જે સ્ત્રીઓ છે એ લોકો માટે પેડની ઉપલબ્ધિ અને પર્યાવરણને હાનિ ના થાય એ રીતનો સમસ્યાનો સુઝાવ કાઢી આપશું. અને હું એ લોકોથી અપીલ કરું છું કે આ લોકોને જેટલો સપોર્ટ મળે એટલું સારું બનશે, બીકોઝ આ પ્રોજેક્ટ બહુ લાંબા સમય માટે ચાલુ રહેવો જોઈએ, બીકોઝ મને એવું લાગે છે કે આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે. સમાચાર સતતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે